ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જાડેશ્વર ખાતે આજે સામૂહિક ઉપનયન સંસ્કાર વિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના સામાજિક સમરસતા મંચના ઉપક્રમે આજે પ્રથમવાર સમગ્ર હિન્દુ સમાજનો સામૂહિક ઉપનયન સંસ્કારનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ સમાજના 40થી વધુ બટુકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સામાજિક સમરસતા મંચ ભરૂચ દ્વારા હિન્દુ સમાજના વિવિધ જ્ઞાતિઓને એકત્ર કરીને આ સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે ખરેખર ધન્યવાદને પાત્ર છે. કારણ કે દરેક જ્ઞાતિના લોકોને માન્યતા એવી હતી કે જનો યજ્ઞોપવિત ફક્ત બ્રાહ્મણ ધારણ કરી શકે છે, પરંતુ જ્યારે મુક્તાનંદ સ્વામી મારી ઓફિસ આવ્યા અને મને સમજાવ્યા કે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવેલું છે કે ભાઈ પ્રત્યેક હિન્દુ યજ્ઞોપવિત ધારણ કરે છે, એ વાત મારા મગજમાં ઉતરવાથી હું તરત જ સ્વામીજીને કહ્યું કે મારા બાળકને હું યજ્ઞોપવિત ધારણ કરવા માટે તૈયાર છું અને મારું નામ મારું પંજીકરણ કરી લો. અને પ્રથમ જ મુક્તાનંદ સ્વામી મારી ઓફિસ આવ્યા અને પ્રથમ મારું પંજીકરણ કરવામાં આવ્યું, અને ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ જે પંજીકરણની લાઈન લાગી તો મુક્તાનંદ સ્વામીને આ યજ્ઞોપવિત ધારણ કરવા માટે અમુક લોકોને ના કહેવી પડી કે હવે તમારું નામ વેઇટિંગમાં રાખીશું, પરંતુ અત્યારે મારી પાસે જે કંઈ સંખ્યા હતી એ સંખ્યાની મર્યાદા પૂરી થઈ ગઈ છે, એટલે હવે બીજા કાર્યક્રમની અંદર હું તમારો સમાવેશ કરીશ. અને આ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે સમગ્ર ભારત વર્ષના હિન્દુઓ માટેનો આ કાર્યક્રમ છે, અને ભરૂચની અંદર આ પ્રથમ યજ્ઞોપવિતનો કાર્યક્રમ થયો છે એ હું માનું છું, પરંતુ આ કાર્યક્રમ ગુજરાતમાં પણ આ પ્રથમ હશે અને કદાચ ભારતમાં પણ પ્રથમ હશે. અને આ કાર્યક્રમ સમગ્ર ભારત વર્ષની અંદર થવા જોઈએ, અને આ કાર્યક્રમ કરવામાં આવે તો સમગ્ર હિન્દુ સમાજની અંદર જે કઈ જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓની અંદર હું અલગ અલગ જ્ઞાતિઓ છે એવો ભાવ દૂર થઈ જશે, અને હું હિન્દુ છું અને હિન્દુ તરીકે મારે સમગ્ર મારા રાષ્ટ્રની મારા દેશની મારી ભારત માતાની સેવા કરવી જોઈએ એવો ભાવ પ્રગટ થશે. અને આ માટે આ કાર્યક્રમ જે મુક્તાનંદ સ્વામીએ કર્યો છે તે બદલ હું મારા સમગ્ર જ્ઞાતિ તરફથી અને સમગ્ર હિન્દુ સમાજ તરફથી મુક્તાનંદ સ્વામીને હું અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું, અને આયોજકોનો પણ હું આ તબક્કે આભાર માનું છું. ખરેખર આ કાર્યક્રમ પ્રશંસનીય કાર્યક્રમ છે અને સરાહનીય કાર્યક્રમ છે, અને આવા કાર્યક્રમો થવા જોઈએ એવી મારી પ્રાર્થના છે.